મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમની અંદર પ્રકરણ 2 જે ભણાવેલું ત્યાર પછી આજે આપણે પ્રકરણ 3 વિશે માહિતી મેળવવાના છીએ. તો પ્રકરણ 3 છે નાણું અને ફુગાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ નાણું એટલે શું, નાણાનો ઉદ્ભવ કેવી રીતે, નાણાનો વિકાસ કેવી રીતે, આર્થિક જગત અંદર તમામ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં નાણું છે ને મહત્વની બાબત છે. કે વ્યક્તિ છે ને પોતાની જરૂરિયાત છે, માનવી છે, માનવીની વિવિધ પ્રકારની જરૂરિયાત છે. કે ખોરાક છે, પોશાક છે, કપડાં છે, ઘી છે, અન્ય ચીજ વસ્તુઓની જે જરૂરિયાત છે, તો એ ચીજ વસ્તુઓ આપણે વસ્તુ અને સેવાઓ અંગેમાં ભણી ગયા. તો વસ્તુઓ છે કે આ જે વસ્તુઓ છે, તો એ વસ્તુઓ ખરીદવા માટે, વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે વ્યક્તિ છે અને એની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિને આજે તમારે કે મારે કોઈ પણ એક્સિડન્ટ વ્યક્તિને નાણાંની પૈસાની જરૂર પડે છે. તો નાણું છે એ અત્યારે વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્ય છે એનું સંગ્રહ છે. આપણે નાણું છે સંગ્રહ પણ કરી શકીએ. ભવિષ્યમાં જો આપણે જેટલું કમાઈએ છીએ, આપણે મહિનાની જેટલી આપણે આવક છે, આપણે બધી જ આવક આપણે ખર્ચી નથી નાખતા, પણ એમાંની કેટલીક આવક છે આપણે બચત સ્વરૂપે રાખીએ છીએ. કારણ શા માટે બચત કરીએ છીએ કે ભાઈ ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઉદ્ભવે ત્યારે, તો એ જરૂરિયાત છે, જરૂરિયાત ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાત છે એ સંતોષવા માટે લોકો છે આજે નાણું છે એની બચત કરાવે, નાણાંની બચાવે છે. તો માનવી છે અમર્યાદિત જે જરૂરિયાત છે ધરાવે છે, એ વ્યક્તિની જરૂરિયાત છે, દિન પ્રતિદિન જરૂરિયાત છે વધતી જ જાય છે, ક્યારેય એની ક્ષમતા આવતો નથી. તો આ બધી જ જરૂરિયાત છે. માનવી એવું નથી કે માનવી ખોરાક મળી ગયો ચાલો, એને ખોરાકની જરૂરિયાત છે, એને કપડાની જરૂરિયાત છે, એને રહેવા માટે મકાનની જરૂરિયાત છે, એને બધી સુખ સુખડે ના સાધનોની પણ જરૂરિયાત છે. તો આવી અમર્યાદિત જરૂરિયાત છે. તો આ બધે પ્રકારની જરૂરિયાત છે, વ્યક્તિ પોતે ઉત્પાદન કરી શકતો નથી, જાતે કરી શકતો નથી, પણ એને અમુક પ્રકારની જરૂરિયાત છે એ પોતાની પૂર્ણ કરવા માટે બીજા ઉપર આધાર રહેવું પડે છે. દાખલા તરીકે ભાઈ કોઈ ખેડૂત છે તો એ ઉત્પાદન કરે છે, તો માત્ર એને ખોરાક માટે કે ભાઈ ઘઉં ચોખાએ છે જે કંઈ વસ્તુઓ છે, તો માત્ર એને ખોરાકની જરૂરિયાત નથી, પરંતુ તો એની ખોરાકની જરૂરિયાત પૂરી કરી શકે છે, પરંતુ એને અન્ય જરૂરિયાત છે, કપડાની છે, બીજી અન્ય ચીજ વસ્તુઓની છે. તો આ જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે, એ જરૂરિયાત વ્યક્તિ છે પૂરી કરવા માટે પરસ્પરના વિનિમય દ્વારા આપણે દ્વારા વસ્તુ તથા સેવાઓ છે એને આપણે દ્વારા વધુમાં વધુ જરૂરિયાત છે પોતે સંતોષવાનો અને એમાંથી વધુમાં વધુ સંતોષ મળવાનો વ્યક્તિ છે સતત પ્રયત્ન કરે છે. તો માનવી છે ભાઈ પ્રાચીન સમયમાં માનવી છે, પહેલાના સમયમાં માનવી પોતાની પાસે જે વસ્તુઓ અને સેવાઓ હોય એ સેવાઓ અન્ય વસ્તુઓ જરૂરી અને અન્ય વસ્તુઓ અને સેવાઓ છે એ મેળવવાનો પ્રયત્ન કરતો, અને આ જે પ્રયત્ન હતો પહેલાના સમયમાં માણસ પોતાની પાસે હોય એ વસ્તુઓ છે બીજાને આપે, અને બીજાની પાસે જે વસ્તુઓ કે સેવાઓ હોય એ બદલામાં પોતે મેળવે, એ રીતે પોતાની જરૂરિયાત છે પૂરી કરતો. પહેલાના સમયમાં જ્યારે નાણાંનો અસ્તિત્વ નહોતું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ, દાખલા તરીકે ખેડૂત છે તો એ અનાજ આપે બદલામાં કોઈ પણ ચીજ વસ્તુ મેળવે, બરોબર, મોટી છે ચપ્પલ આપે બદલામાં અનાજ મેળવે. તો આવી રીતે પરસ્પર આપણે દ્વારા વસ્તુ છે એની લેવડ દેવડ કરતો, તો આ જે પ્રથા છે શું કહેવાય, વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બીજા શબ્દોમાં એને સાટા પ્રથા તરીકે ઓળખવામાં છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાયકરણમાં પૂછાઈ જાય સાટા પ્રથા એટલે શું, અથવા તો વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, બંને એક જ થાય, બરોબર. તો સાટા પ્રથાનો અર્થ આપણે જોઈએ, તો એનો સામાન્ય અર્થ આપણે જોઈએ કે ભાઈ વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુના બદલે, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ભાઈ વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવા, કોઈ પણ ચીજ વસ્તુ હોય કે કોઈ પણ સેવા, બરોબર. દાખલા તરીકે ઘઉં
ધંધામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની તથા પોતાની પાસે હોય એવી વસ્તુ કે સેવા બીજાને આપે અને બીજાના પાસે અવેલેબલ હોય એ વસ્તુ કે સેવા છે પોતે મેળવે તો આ જે પ્રથા છે એ મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા ખાસ યાદ રાખજો ત્યાર પછી હવે આ વસ્તુ વિનિમય પ્રથા પહેલાના સમયમાં પ્રચલિત હતી પણ એની ઘણી મર્યાદાઓ હતી એની ઘણી મર્યાદાઓ હતી તો આપણે જોઈએ એની મર્યાદાઓ કે શરૂઆતની જેમ વસ્તુ હતી એ વસ્તુમાં જે વ્યવસ્થા ગ્રામ્ય વ્યવસ્થા હતી ને ગ્રામ્ય સમાજ વ્યવસ્થા હતી અને ખેતીનો છે ને પરસ્પર વ્યવહાર હતો એટલે વ્યક્તિનું જીવન છે ને કેવું હતું ઓછી જગ્યાએ હતું વ્યક્તિનું જીવન છે સાવ સાદું હતું બરાબર ત્યારે વ્યક્તિ છે જ્યારે સાવ સાદું જીવન જીવતો હતો ત્યારે આ પ્રથા છે ને એ દ્વારા માનવી છે બધા જોડે સંતોષતો હતો વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પરંતુ જેમ કે ખેડૂત છે એ ઘઉં ઉગાડે અને પોતાના 100 વર્ષ માટે ઘઉં રાખે અને બાકીના જે ઘઉં છે બાકીના ઘઉં છે એ અન્યને આપી અને એની બદલામાં ચોખા છે ઘી છે અન્ન કોઈ પણ અન્ય ચીજ વસ્તુઓ છે કાપડ છે બરોબર દૂધ છે એક્સ વાય ઝેડ અન્ય વસ્તુઓ છે મેળવવું બરોબર તો આ જ રીતે ખેડૂતો મોજી કોઈ પણ ચપ્પલ સીવતો હોય તો ખેડૂત છે આ મોજી નાના જાય બદલામાં ચપ્પલ મેળવે મોજી છે ખેડૂત નાના ચપ્પલ આપે મારા બદલામાં છે અનાજ મેળવતો તો આ રીતે ચપ્પલ બનાવનાર અનાજ કાપડ ઘી અરસ પરસની એવી રીતે આપ લે કરતા પછી જ્ઞાન આપણું શિક્ષક હોય તો એ શિક્ષક છે એ જ્ઞાનના બદલામાં ખેડૂતના પુત્રને ભણાવે અને એના બદલામાં અનાજ મેળવે બરાબર ખેડૂત છે એ પોતાના છોકરાને શિક્ષક પાસે મોકલે અને બદલામાં એને અનાજ આપે તો આ રીતે એક સજ્જન ડોક્ટર છે તો આ રીતે વસ્તુના બદલામાં વસ્તુ અથવા સેવાઓ મળતી હતી પછી મનોરંજનની કલાકારો છે પણ એને પણ ત્યારના સમયમાં મનોરંજનના બદલામાં વસ્તુ મળતી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ નહીં જો આમાંથી કોઈએ જોઈએ કે તમારે ખબર આપણા પહેલાના સમયમાં ગામડામાં બધા હતા કે 32-33ના ખેલ આવતા બરોબર બરોબર જાતના ખેલ આવતા તો મદારી બાળકોને બોલાવે કે મના મિત્રો ચોરે ભેગા થઈને પછી બધા બાળકોને ખેલ બતાવે પછી એમ કે જો સાંભળવું હોય તો કોઈ આવું અનુભવ એવો કે ભાઈ હવે બધા પોતાના ઘર પેઢી બાળકો ઘઉં લઈ આવે તો એ શું છે મનોરંજનના બદલામાં વસ્તુ બરાબર જ્યારે નાણું નહોતું ત્યારે પણ સમાજ અને આ આર્થિક જગતનો જેમ જેમ વિકાસ થતો ગયો વસ્તી છે સતત વધતી ગઈ જરૂરિયાતો પણ વધવા લઈ ગઈ બરાબર જરૂરિયાત છે પહેલા માત્ર ખોરાક પોષાક અને રહેઠાણની જરૂરિયાત હતી પણ જરૂરિયાતમાં સતત સદિન પ્રતિદિન પ્રતિદિન બદલાવ આવ્યો હતો બરાબર જરૂરિયાત છે કુછ થવા લાગી ઔદ્યોગિકરણ થયું શહેરીકરણ થયું અને શ્રમ છે નું વિભાજન થયું વિશિષ્ટકરણ થયું એને કારણે કે સાટા બધા છે ને એ પોતાની મર્યાદા હતી કે બધી જગ્યાએ સાટા બધા છે એ ન અનુભવ રહી તો આ પરસ્પર જે પ્રત્યક્ષ વ્યવહાર છે એ પ્રત્યક્ષ વ્યવહાર છે ઓછા થઈ ગયા અને માણસોની જરૂરિયાત છે ને દિન પ્રતિદિન દિન પ્રતિદિન ખૂબ જ વધતી ગઈ તો સાટા કથા છે ને એની અમુક પ્રકારની મર્યાદા તો સાટા કથાની મર્યાદાઓ છે નીચે મુજબ છે આપણે આટલી જોઈએ ભાઈ સાડા ખાલી એક મળી તો પહેલી મર્યાદા છે આપણે કે ભાઈ જરૂરિયાત છે પરસ્પર મેળ રચવાની દ્રષ્ટિએ તો કે ભાઈ આર્થિક સામાજિક જે વિકાસ છે એ વિકાસની સાથે માણસની જરૂરિયાત છે એ સતત સતત જરૂરિયાત હોય છે જેમ જેમ દેશનો વિકાસ થાય એમ એમ આપણી જરૂરિયાત છે હોય છે અર્થતંત્ર જે આપણું હતું એ અર્થતંત્ર છે પહેલાં કેવું હતું સરળ હતું સરળમાં કેવું થઈ ગયું અર્થતંત્ર છે જટિલ બની ગયું છે તો પહેલાં છે ઘઉં આપીને બદલામાં ચોખા મેળવવા એ ચોખા આપીને બદલામાં અને કાપડ મેળવવામાં આવતું હતું બરાબર ત્યાર પછી પહેલાં ઘઉં આપીને બદલામાં કાપડ મેળવ્યું તો આ છે સરળ અને
વિનિમય માં મુશ્કેલી પાસે પડે છે પોતાની પાસે હોય એ વસ્તુઓની જરૂરિયાત છે સમપક્ષતાને બીજા સામેની વ્યક્તિને ન હોય બરોબર તો વિનિમય ન થઈ શકે તો જેમની પાસે ચોખા હતા તેમને ઘઉંની જરૂરિયાત ન હતી એને ચોખાના બદલામાં કાપડની જરૂરિયાત હતી જેની પાસે કાપડ હતું એને ચોખાની જરૂરિયાત ન હતી એને ઘીની જરૂરિયાત હતી જેને ઘી જેની પાસે ઘી હતું તો એને અન્ય જરૂરિયાત હતી પણ આવી રીતે વસ્તુ વિનિમય તથા છે પરસ્પર મેળ બે પ્રમાણનો અગ્રહ કર્યો બરોબર કે ભાઈ મેળ કેવી રીતે હોય શકે જેને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુને સમપક્ષ કરવાની જરૂરિયાત ન હોય તો વસ્તુને લેવડ દેવડ કેવી રીતે કરવી વિનિમય કેવી રીતે કરવો આ ઉપરાંત ભાઈ ઘણી એવી વસ્તુ અવિભાજ્ય વસ્તુઓ છે તો એ વસ્તુની સામે વિભાજ્ય વસ્તુને વિનિમય કેવી રીતે કરવો એ પણ વસ્તુમાં ઉપસ્થિત થયો અમુક વસ્તુ છે કે ભાઈ ગાય છે તો ગાયના બદલામાં કેટલું કોઈ પણ વ્યક્તિને ગાયની જરૂરિયાત છે ખેડૂત છે અને ગાયની જરૂરિયાત છે તો ખેડૂત ગાયના બદલામાં કેટલું મનાય છે કાપડ છે તો કાપડના બદલામાં કેટલા ચોખા આપવા કેટલું ઘી આપવું તો આ બાબત છે કે મૂલ્ય મર્યાદા પરસ્પર મેળ સાથે મુશ્કેલી છે દરેક આ પણ એક મર્યાદા મતની છે ત્યાર પછી સાડા બીજી એક મેળ છે કે મૂલ્યના સંદર્ભની મુશ્કેલી કે વસ્તુ વિનિમય પ્રથા છે એ પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંદર્ભમાં થતા ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો મૂલ્ય એટલે કે વિનિમય મૂલ્ય કે મહેનત કે શ્રમ કરીને મેળવેલ વસ્તુ છે એ લાંબા સમય સુધી સાચવી રાખવું એ પણ એક પ્રશ્ન હતો કે ખેડૂત છે એ ઘઉં ઉત્પાદન કરે ઘઉંના બદલામાં ચપ્પલ મેળવે મોચી પાસેથી કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન છે આજે ખેતીમાં નવી ટેકનોલોજી આવી તો એને કારણે ઉત્પાદન છે જે દિન પ્રતિદિન વધવા લાગ્યું તો ઉત્પાદકતા વધતા પછી ઘઉં છે એને સાચવવા કે ઉત્પાદન કરેલી ખેડૂત છે મહેનત શ્રમ કરીને જે મળેલી વસ્તુ છે એ વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી કેવી રાખે એ પ્રશ્ન મુદ્દો થયો ઉપસ્થિત થયો ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં છે આપીને બદલાવા ચપ્પલ કાપડ ચોખા એસાઈ જે કાંઈ ચીજ વસ્તુઓ છે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ છે કેવળ જે વસ્તુ છે એસાઈ જે પણ ચીજ વસ્તુ છે તો એમ કહી શકાય પરંતુ ઘઉં છે એને લાંબા સમય સુધી સાચવી કેવી રીતે રાખે એ પ્રશ્ન આવી વ્યક્તિ છે એને મહેનત દ્વારા જે વસ્તુઓ છે વધારે વધારે ઉત્પાદન કરતો તો તેના બદલામાં એ વસ્તુ છે ને તત્કાળ વેચી નાખી તો તેનો નિકાલ કરવો પડતો હતો બાકી તો એ ઘઉં છે સાચવવાનો પ્રશ્ન હતો બાકી તો ઘઉં છે સડી જાય બગડી જાય તો ન સુધી છે એ તાત્કાલિક ઉત્પાદન વધારે થાય ઉત્પાદન તો મેળવું પડતો પણ આ વસ્તુ છે ને તરત જ એને બજારમાં વેચી નાખી પણ તરત એનો નિકાલ કરી દેવામાં આવતો બાકી આ ઉત્પાદન તેના ઉત્પાદન કે તે સ્વરૂપના મિનિમમ મૂલ્ય છે એ સાચવું ખૂબ જ અઘરું ઘઉં છે સડી જાય બગડી જાય પેટ લાગી જાય હે તો આ કોઈ મૂલ્ય છે સંગ્રહ ઉત્પાદન કરી તો મૂલ્યના સંગ્રહ છે એની પણ મુશ્કેલી બેન તડાપડામાં ત્યાર પછી મૂલ્યના માપનની મુશ્કેલી મહત્વ પછી શ્રમ છે ને એનું વિભાજન અને વિશિષ્ટ ભાવ દિન પ્રતિદિન પછી ઔદ્યોગિક આર્થિક વસ્તુ અને સેવાઓ છે એના મૂલ્યનો માપનનો પ્રશ્ન છે અગત્યનો ભાઈનો ભાઈ ઘઉંની સામે ચોખા હતા ત્યારે કેટલો બરાબર હતો બરાબર પણ હવે તો ઘઉં કે ભાઈ એક મણ ઘઉં બરાબર આટલા મણ ચોખા બરાબર એક મણ ઘઉં બરાબર એક કિલો ઘી તો એ ત્યાં સુધી બરાબર હતા પણ હવે અત્યારના સમયમાં જુઓ કે ઘઉં સામે અન્ય વસ્તુ હોય કેટલી વસ્તુ એવી હોય અન્ય વસ્તુ આવી તો આ વસ્તુનો વિનિમય દર છે ને યાદ રાખવો કે નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ હતો કે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા તો ઘઉંનું મૂલ્ય વધારે ચોખાનું મૂલ્ય છે ઓછું એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ એક મણ ઘઉં બરાબર 1 કિલો ઘી પણ ઘી બરાબર કાપડ કેટલું આપો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા આપો તો આ નક્કી કરવું છે ને ખૂબ જ અઘરું માટે આના માટે કોઈ પણ એક સર્વસામાન્ય માપદંડ છે ને એ જરૂરી હોય કે ભાઈ કોઈ પણ એક માપદંડ હોવો જોઈએ તો આ જરૂર
બધી જગ્યાએ કે
નથી પત્રો મળતા તો પાણી એક પર્યાદા થઈ તો પાણીનો જે જથ્થો હતો એ સીમિત માત્રામાં હતો ત્યાર પછી રાજાશાહી વ્યવસ્થા રાજાશાહી વ્યવસ્થા એટલે કે સિક્કાઓ ચલણી જે સિક્કાઓ સોના ચાંદી તાંબાના સિક્કાઓની શરૂઆત થઈ પરંતુ આ જે સિક્કાઓ હતા ને એ રાજા મહારાજાઓને નગરના લોકો છે ને જેનો ઉપયોગ કરતા જે આમ સામાન્ય પ્રજા છે એ ન કરતા એમ એમાં એનો ઉપયોગ થતો ન હતો પણ એની મર્યાદા હતી ત્યાર પછી રાજાશાહીનો મન થયું કે રાજા મહારાજા છે સોના ચાંદીને તમારા સિક્કાઓની પાસે હતા સામાન્ય પ્રજા છે એની પાસે આવી નથી એટલો વસ્તુ વિનિમય તથા છે તો અમુક લોકો જેનો ઉપયોગ કરતા હતા એ પણ એની મર્યાદામાંથી ત્યાર પછી લોકશાહી શાસનનો ઉદ્ભવ લોકશાહી શાસનનો ઉદ્ભવ થયો ઔદ્યોગિકરણ ઔદ્યોગિક આધાર આધુનિક જે નાણાં સ્વરૂપ માટે મોટું પ્રેરક બન્યા અને આ જે નામ છે સત્તા પીઠથી બહાર પાડવામાં આવનાર જે નાણું છે અત્યારનું આપણે આધુનિક જે નામ છે એ નામ છે સર્વસિદ્ધિ મળી કારણ કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું એને સત્તાનું પીઠ મળ્યું અને એ વિનિમયના માધ્યમ તરીકે એને ખૂબ જ ઝડપી માન્યતા મળી મૂલ્યના સંદર્ભમાં પણ આધુનિક નાણું જે અત્યારનું આપણું નાણું છે એ નાણું છે એ વધારે સફળ રહ્યું બેન્કિંગ વ્યવસાયના વિકાસ છે બેન્કિંગ જે વ્યવસાય છે એનો ખૂબ વિકાસ થયો એને કારણે મૂલ્યનો સંગ્રહ તથા સ્થળાંતર છે એ ઝડપી અને સરળ બન્યું કે લોકોને છે ખૂબ જ સગવડતાવાળું બન્યું આધુનિક જે નામ છે લોકો છે બેન્કિંગ વ્યવસ્થાને કારણે વિકાસ થયો ત્યારે આપણે જે નામ છે નાણું સંગ્રહ કરી શકીએ પછી નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવી હોય આધુનિક ટેકનોલોજી છે એને કારણે તો આને કારણે આપણે નાણું છે એની સ્થળાંતર છે એ પણ સગવડતા સરળ બની જાય ત્યાર પછી હવે આપણે જોઈએ નાણાંનો અર્થ તો વિદ્યાર્થી મિત્રો નાણાંનો આપણે સામાન્ય અર્થ જોયા હતા હવે પછી આપણે નાણાં અર્થશાસ્ત્રની ભાષામાં અર્થ જોઈએ નાણું એટલે શું તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કોઈ પણ હું વારંવાર કહું છું કંઈક કોઈ પણ વ્યાખ્યા પૂછાણી હોય તમને કંઈ નાણાંની વ્યાખ્યા આપો તો જે તે અર્થશાસ્ત્રીએ આપેલી નાણાંની વ્યાખ્યા જ જેની પૂછાણી હોય દાખલા તરીકે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા જાણો તો માર્શલના શબ્દમાં એની વ્યાખ્યા લખવાની હોય એક બાકલા પ્રશ્નમાં પૂછાઈ જાય અથવા તો નાણાંનો અર્થ આપી નાણાંના કાર્ય જણાવો તો એમાં તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો બરોબર પણ કોઈ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પૂછી હોય તો એના શબ્દમાં જ આપણે લખવી પડે ખાસ યાદ રાખજો તો અહીંયા આપણને માર્શલ રોબસન આ બંને નાણાંની વ્યાખ્યા આપેલી છે તો માર્શલે આપણી નાણાંની વ્યાખ્યા જોઈએ નાણું એટલે શું તો કોઈ પણ સમયે સ્થળે કે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને શું કહેવામાં આવે છે નાણું કહેવામાં આવે છે ભાઈ કોઈ પણ સમય સમય એટલે સમય નિશ્ચિત છે કોઈ પણ સમય સમય નિશ્ચિત કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જાઓ કોઈ પણ પ્રકારની શંકા કે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે એમ હોય તેને શું કહેવાય નાણું કહેવામાં આવે છે કોઈ પણ સમય હોય કોઈ પણ સ્થળ હોય કોઈ પ્રકારની એમાં એને એની કોઈ પ્રકારની શંકા ન હોય એના કોઈ પ્રકારની વિશેષ તપાસ ન થાય એવી વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે એને શું કહેવામાં આવે છે નાણું કહેવામાં આવે છે ભાઈ તમે બજારમાં 500 રૂપિયાની નોટ લઈને જાઓ છો બરોબર તો કોઈ પણ સમય સમય કોઈ પણ પ્રકારનો હોય દિવસ હોય રાત હોય પણ કોઈ પણ પ્રકારનો સમય હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ અહીંયા જૂનાગઢ જાઓ અમદાવાદ જાઓ અમેરિકા જાઓ સોરી રાજકોટ જાઓ કે બોમ્બે જાઓ બરોબર કોઈ પણ પ્રકારની શંકા વગર વાત સમજ છે ને કોઈ પ્રકારની શંકા એના વગર તમે કોઈ પણ ખરીદી કરવાની છે 500 રૂપિયાની વસ્તુ લીધી અમદાવાદ જાઓ 500 નોટ આપો વેપારી સીધી તમને વસ્તુ આપશે બદલા 500 પર લઈ લેશે કોઈ પ્રકારની તપાસ નહીં કરે પણ એક અત્યારે ખાસ જોવા છે
ओली डुप्लीकेट नोट बार पर किया होती इन थोड़ा काम जो है क्या बराबर से आप तुम जो है ना रेडी छे वर्ष विशेष जना को कोई तपास करवा आवत नहीं અને જેના જેના વસ્તુ અને સેવાઓ છે એનો વિધિ મે કહી શકો છો આપ લખાઈ શકો છો તો તેને શું કહેવામાં આવે છે નામ કહેવામાં આવે છે ત્યાર પછી રોપસન નામ છે કે રોપસન શું કહે છે કે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નામ સર્વસ્વીકૃત એટલે બધા પાસે હોય અને બધા એનો ઉપયોગ કરતા હોય એટલે એને શું કહેવામાં આવે છે નામ કંપની છે ને જમા કરીશ બરાબર તો આ રીતે વિલંબિત ચુકવણીનું માધ્યમ
પણ મેરી ધોરણ પણ મેરી છે તો ધિરાણની આખી જ વ્યવસ્થા ઉધાર કરજ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ છે બધું રૂપે છે ભાઈ લોનની જે આખી વ્યવસ્થા છે ભાઈ તમારી પાસે વસ્તુ ખરીદવાની શક્તિ નથી પણ તમને છે લોન રૂપે પૈસા છે બેંક આપે છે તમે ધીમે 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 હપ્તા પેટે ચૂકવણી કરી શકો છો તો એ નાણું છે એને કારણે સફળતા મળે છે ઉધાર કરી વેચાણની પદ્ધતિ કોઈ પણ વસ્તુ છે તમે જ્યારે જરૂર હોય ત્યારે લઈ આવો પછી એ વસ્તુ છે વેચાણ થાય પછી તમે પાછું એના પૈસા થોડું રૂપે આપી આવો તો આ લક્ષણ છે નાણાં ખૂબ જ મદદરૂપ છે ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ એનું કાર્ય છે કે મૂલ્યના માપદંડ તરીકેનું નાણાંનું કાર્ય છે ભાઈ નાણાંનું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય છે એ નાણું બચાવે છે કે વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ એક પણ ઘઉં છે તો સામે કેટલા મણ ચોખા કેટલા મણ કાપડ મણ ઘઉં રાખો કેટલા કિલો ઘી આપો કેટલા જોડે ચપ્પલ આપો તો વગેરે આ બાબત છે ને યાદ રાખવી ખૂબ જ જરૂરી પડતી હોય કોઈ પણ વેપારી છે ને વેપારીને બધી બાબત યાદ રાખવી તો આ કામ એનું મુશ્કેલ હતું તો નાનું એવું આપણે ચાકા છે સરળ બની ગયું છે તો કેવી રીતે સરળ બન્યું છે ભાઈ નાણાને કારણે કિંમતનું તંત્ર કામ કરે છે જે કિંમત છે ને નક્કી કરવાનું કામ કોણ કરે છે તે તંત્ર કરે છે અને દરેક વસ્તુ છે સેવાની કિંમત છે ને નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની જે ગણતરી છે ને ગણતરી સરળ બને છે આપણે કોઈ પણ વસ્તુ આજે તો બજારમાં લેવા જશે એટલે દુકાનદાર તમે કોઈ પણ કરિયાણા દુકાને જાઓ એટલે દુકાનદાર છે શું કરશે સીધે સીધા તમે એમ કે મને ના પણ સારું લક્ષ સારું જોઈએ છે કે નિર્મા સાબુ જોઈએ છે એક્સ વાય ઝેડ કોઈ પણ કે ડબ સાબુ જોઈએ છે દુકાનદાર શું કરશે સીધે સીધો એની રેપર ઉપર જ એની પ્રાઇસ લખી દેશે રેપર જોશે ભાઈ લક્ષ સાબુ છે અને 25 રૂપિયા નિર્મા સાબુ છે 22 રૂપિયા બરોબર એને યાદ રાખવું છે સેલું પડી જાય છે યાદ રાખવું નથી પડતું બરોબર તો દરેક વસ્તુ છે ને પર એની કિંમત છે નક્કી થયેલી હોય એટલે વેપારી છે સીધી કિંમત જોઈ અને હું આપણે લેવા ગયા એટલે પેટમાં સીધી કિંમત લખી લીધી કે 8 પેનની કિંમત છે એ 8 રૂપિયા છે 100 રૂપિયા છે 80 રૂપિયા છે તો આ બાબત છે ને એ નાણાંને કારણે સરળ બની છે નાણાંએ આ કરીને ખૂબ સરળ બન્યું નાણું છે ને નાણા મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ છે સરળ બનાવે છે આ માટે નિર્ણયની જે પ્રક્રિયા છે એ ઝડપી થાય છે તો નાણું છે મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય કરે છે કે કોઈ પણ ચીજ વસ્તુ છે ને ભાવ છે યાદ રાખવા એની કિંમત છે ને અંતર દ્વારા નક્કી થઈ ગયેલી હોય આપણે સીધી સીધી કિંમત છે કહી દેવાની આવે છે પેલા પ્રશ્ન હતો કેટલા મીટર કાપડ બરાબર કેટલું ઘઉં કેટલા મીટર ઘઉં બરાબર કેટલા ચોખા કેટલા કિલો ઘી બરાબર કેટલા ઘઉં આ પ્રશ્ન છે નાણાંના પ્રશ્નો પછી સરળ બની ગયું છે ત્યાર પછી નાણાંના પ્રકારો ભાઈ નાણાંના પ્રકારો છે ને અહીંયા આપણે ખાલી નાણાંના પ્રકારો એક વાક્યમાં કે બે વાક્યમાં પૂછાય કે નાણાંના પ્રકારો જણાવો આ નાણાંના પ્રકાર છે અહીંયા આપણે કેમ તો પૂછાતા નથી માત્ર આપણે એકના નામ છે ને કેટલા જ ફરી લખવાના છે એના વિશે વિચાર કરો બરોબર નાણાંના પ્રકારો છે આપણે ડિટેલમાં પૂછાયેલા નથી આપણા સિલેબસ ની અંદર તો વિશ્વમાં ના સમયથી વિનિમય માધ્યમ કે મૂલ્યના સંગ્રહ તરીકેની ગણતરી કામ કરવી પડે પશુઓ કે કિંમતી પત્ર રૂપે ફરવા આગળની વાત કરી ત્યારબાદ ધાતુના સિક્કાઓ કામ કર્યું પછી પશુઓ કિંમતી પત્રો આવ્યા ત્યાર પછી ધાતુના સિક્કાઓ આવ્યા અને લોકશાહી પછી આપણા જે વહીવટી જે કે તંત્ર છે લોક સત્તા પેટી પડતી છે નાણું બહાર કાયદા પ્રમાણે કે જે નાણા કે ચલણની નોટ અને જે સિક્કાઓ એ સિક્કાઓ આવ્યા તથા બેંકિંગ સિસ્ટમનો વિકાસ થયો ત્યાર પછી બેંક નામ આવ્યું અને હવે તો ક્રેડિટ કાર્ડ ઈ બેંકિંગમાં નાણાએ નવું શબ્દ ધારણ કરી છે ટૂંકમાં નાણાના પ્રકારો છે આપણે નીચે મુજબ છે કે વસ્તુના કોઈ પણ ચીજ વસ્તુ વસ્તુના સ્વરૂપ નામ બધા વિચાર છે વસ્તુના બદલામાં વસ્તુ ઘઉંના બદલામાં ચોખા તે વસ્તુના ત્યાર પછી પશુના
ગાવાનો ઓર અને જ્ઞાન પ્રકારો વિશે અભ્યાસ કરીશું.